નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. ગઈકાલે આપણે ચર્ચા કરતા હતા ચાલુ વર્તમાન કાળની, તો હવે આપણે એને આગળ વધીએ. તો એમાં નકાર વાક્ય રચના કેવી રીતે બને છે, તો સૌ પ્રથમ કર્તા, પછી ટુ બીનું ક્રિયાપદ, પછી નોટ મૂકીશું, પછી મૂળ ક્રિયાપદ, પછી આઈએનજી આવશે, કર્મ અને અન્ય શબ્દો, પછી છેલ્લે ફૂલ સ્ટોપ. આ રીતે કર્તા તરીકે, દાખલા તરીકે આઈ એ કર્તા છે, પછી ટુ બીનું ક્રિયાપદ એમ, પછી નોટ આઈ એમ નોટ, પછી મૂળ ક્રિયાપદ આવશે રીડ એટલે વાંચવું, પછી આઈએનજી મૂકીશું આઈ એમ નોટ રીડિંગ, પછી કર્મ તરીકે શું વાંચી રહ્યા હતા, તો અ સ્ટોરી બુક. આઈ એમ નોટ રીડિંગ અ સ્ટોરી બુક. પછી અન્ય શબ્દ ઇન્ડિકેટિંગ વર્ડ્સ નાવ, અને છેલ્લે ફૂલ સ્ટોપ. એ જ રીતે આઈ એમ નોટ રીડિંગ અ સ્ટોરી બુક નાવ. તો આ થઈ નકાર વાક્ય રચના, જેને નેગેટિવ કન્સ્ટ્રક્શન કહેવામાં આવે છે. તો બીજું વાક્ય આપણે જોઈએ, તો શી ઇઝ નોટ રાઇટિંગ હર હોમવર્ક નાવ. તો આ રીતે બીજા ઘણા શબ્દો જે લુક છે, એસ ડબલ ઇ સી ડબલ્યુ એ ટી સી એચ વોચ, એ વાક્યની શરૂઆતમાં મૂકી શકાય છે, અને નાવ એટ અ પ્રેઝન્ટ ટાઈમ આવા શબ્દો વાક્યની અંતે મૂકી શકાય છે. તો આ નકાર વાક્ય રચનાની વાત કરી. હવે મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય રચનાની આપણે વાત કરીએ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં શરૂઆતમાં ટુ બીનું ક્રિયાપદ એટલે કે એમ, ઇઝ કે આરથી વાક્યની શરૂઆત થાય છે. સૌ પ્રથમ ટુ બીનું ક્રિયાપદ એમ, ઇઝ કે આર એ કેપિટલમાં આવે છે, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો અને પાછળ પ્રશ્નાચિહ્ન. હવે મિત્રો, આપણે ધ્યાને રાખવાનું છે કે જ્યારે આપણે ટુ બીનું ક્રિયાપદ મૂકીએ છીએ, પછી જો પુરુષવાચક સર્વનામ જો જાતિવાચક હોય તો તે કેપિટલ અક્ષરમાં આવતું નથી, પરંતુ તે મુખ્ય કર્તા એટલે કે વ્યક્તિવાચક નામ હોય તો તે કેપિટલ અક્ષરમાં આવે છે. દાખલા તરીકે ઇઝ લતા, તો આઈ એસ ઇઝમાં આઈ કેપિટલ અને લતામાં એલ કેપિટલ. ઇઝ લતા લિસનિંગ અ રેડિયો નાવ, તો ઇઝ લતા લિસનિંગ ધ રેડિયો નાવ, તો ઇઝમાં આઈ કેપિટલ લતામાં એલ કેપિટલ. તો આ રીતે જ્યારે મુખ્ય કર્તા હોય, પુરુષવાચક નામ હોય ત્યારે કેપિટલ આવે છે, જાતિવાચકમાં આવતું નથી. તો આ રીતે એમ, ઇઝ કે આર વાક્યની શરૂઆતમાં, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, પછી આઈએનજી, કર્મ, અન્ય શબ્દો અને પ્રશ્નાચિહ્ન. તો આપણે આવા બે ત્રણ વાક્યો જોઈએ અને પછી આગળ વધીએ. ઇઝ રાહુલ રાઇટિંગ હિઝ હોમવર્ક નાવ? આર યુ ડ્રોઈંગ પિક્ચર્સ? ઇઝ મીના વોચિંગ અ ટીવી સિરિયલ નાવ? તો આ એમ, ઇઝ કે આર વડે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ છીએ ત્યારે તેને વર્બલ અથવા ઇન્વર્શિયન પ્રશ્ન કહી શકાય. તો આમાં બે પ્રકારની વાક્ય રચના આવે છે મિત્રો. ઇન્ટ્રોગેટિવ કન્સ્ટ્રક્શનમાં બે પ્રકારની, એક વર્બલ એટલે કે ઇન્વર્શિયન, જેને અનુપ્રશ્ન કહેવામાં આવે છે, અને બીજી છે ડબલ્યુએચ. ડબલ્યુએચ વર્ડ દ્વારા જ્યારે વાક્ય રચના બનાવવામાં આવે ત્યારે તેને ડબલ્યુએચ ક્વેશ્ચન કહેવામાં આવે છે. હવે ડબલ્યુએચ ક્વેશ્ચન ઘણા છે. આપણે જોઈએ તો હુ,
हु फॉर पर्सन वॉट वॉट फॉर एक्टिविटी अथवा व्यवसाय पछी वाय वाय फॉर रीजन एटले के कारण दर्शाए वेर फॉर प्लेस वेर ए स्थान दर्शावा माटे वपराय वेन फॉर टाइम वेन ए समय दर्शावा माटे वपराय छे विच एटले कयो कई कयो कई पण वस्तु आपणे जानकारी मेळवी होय कि तमे कई वस्तु कई रमत रमी रह्या छो तो कयो कई कयो ए जाणवा माटे विच वपराय छे पछी हाउ मेनी अने हाउ मच ए डब्ल्यू एच थी शुरू थता नथी छता पण तेनो डब्ल्यू एच क्वेश्चन में समावेश करवामां आवे छे दाखला तरीके हाउ मेनी बुक्स आर यू रीडिंग हाउ मच वॉटर इज ही ड्रिंकिंग हूज साड़ी आर यू वियरिंग तो आ रीते हु फॉर पर्सन वेर फॉर प्लेस वेन फॉर टाइम वाय फॉर रीजन वॉट फॉर एक्टिविटी और प्रोफेशन अने हाउ मनी एने हाउ मच ए काउंटेबल थिंग्स अने अनकाउंटेबल हाउ मेनी गणी शकाय तेवी व्यक्ति वस्तु पदार्थ माटे अने हाउ मच ए न गणी शकाय एटले के मापी शकाय एना माटे वपराय छे तो आ रीते आपणे डब्ल्यू एच क्वेश्चननी वाक्यरचना अलग अलग रीते जोवा जाइए तो बहु समय लागे एटला माटे दरेक वाक्यनी वाक्यरचना जुदी आवे छे केम कारण के हु फॉर पर्सन हु थी ज्यारे प्रश्नार्थ बनावीए वाक्य त्यारे हु इज गोइंग टू स्कूल नाउ तो हुमा करता निकली जाय छे तो आ रीते वॉट आर यू डूइंग नाउ तो एमां कर्म निकली जाय छे वेर इज सी गोइंग तो एमां स्थान निकली जाय छे वेन इज ही गोइंग टू स्कूल नाउ तो एमां समय निकली जाय छे तो आम अलग अलग रीते वाक्य रचना बनावी पड़े तो आ डब्ल्यू एच क्वेश्चन द्वारा वाक्य बनी शके छे आम डब्ल्यू एच अने वर्बल एटले के इन्वर्शियन एटले के वर्बल अने डब्ल्यू एच क्वेश्चन आ बन्ने ज रीते वाक्यों ने प्रश्नार्थ बनावी शकाय छे तो मित्रों आजे आपणे जोयुं जे नकार वाक्य रचना अने प्रश्नार्थ वाक्य रचना गया सेशनमां आपणे विधान वाक्य रचनानी वात करी हती चालू वर्तमान कालमां तो आपणे त्रणेयना उदाहरणो बे बे जोई लईए तो आपणने तेनो ख्याल आवी जाय શરૂઆતમાં ચાલુ વર્તમાન કાળમાં વિધાન વાક્ય રચનાની વાત કરીએ તો વિધાન વાક્ય રચનામાં આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક નાઉ માય ફાધર ઇઝ ટીચિંગ મી મેથ્સ નાઉ નકારમાં જોઈએ તો વી આર નોટ ટેકિંગ અવર ડિનર નાઉ મહેશ ઇઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ નાઉ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં વર્બલમાં જોઈએ तो इज ही वॉचिंग टीवी नाउ इज लता कुकिंग नाउ डब्ल्यू एच में जोइए तो हु इज प्लेइंग क्रिकेट नाउ वेर आर यू गोइंग नाउ वॉट आर यू डूइंग नाउ तो आ रीते प्रश्नार्थ वाक्य बनावामां आवे छे तो मित्रों अहीं आपणे चालू वर्तमान काळने पूर्ण करीए छीए અને ચાલુ વર્તમાન કાળમાં જો આપણે મૂળ વાક્ય રચના યાદ રાખીએ કન્સ્ટ્રક્શન એનું ફોર્મેશન યાદ રાખીશું તો તરત જ આપણે એ નકાર પ્રશ્નાર્થ કે વિધાન વાક્ય બનાવવામાં આપણને સરળ રહેશે આપણે ગઈકાલે મિત્રો વાત કરી હતી એના બધાના મૂળમાં કેન્દ્રમાં છે ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ વગર બનતી નથી ગઈકાલે પણ વાત કરી હતી અને વારંવાર હું વાતને ટકોર કરું છું કે જો ક્રિયાપદ આપણને આવડશે તો આપણે કોઈ પણ કાળમાં વાક્ય બનાવી શકીશું તો આ રીતે આપણે મૂળ ક્રિયાપદ ભૂતકાળ ભૂતકૃદંત અને વર્તમાન કૃદંત જેમ આપણે તૈયાર કરીશું તેમ આપણે કાળ પર આપણો પ્રભાવ પાડી શકીશું અને કાળ પર કમાન્ડ લાવી શકીશું તો મિત્રો આમ આપણે દરરોજ ક્રિયાપદને તૈયાર કરતા રહીશું નમસ્તે બાય આવજો